આ ટ્યુટોરિયલમાં આપણે બે લાઇન કે બે પેરાગ્રાફ વચ્ચે સ્પેસિંગ કેવી રીતે રાખશું તેના વિશે માહિતી મેળવશું। જે પેરાગ્રાફમાં સ્પેસ રાખવી છે તે સિલેક્ટ કરીએ। પેરાગ્રાફ ગ્રુપમાં લાઇન સ્પેસિંગનું ટૂલ આપવામાં આવ્યું છે। ત્યાં ડ્રોપડાઉન બટન પર ક્લિક કરતા જોવા મળશે કે હાલમાં 1.15 લાઇન સ્પેસિંગ છે। તે મારે 2.0 કરવું હોય તો ત્યાં ક્લિક કરતા લાઇન્સની વચ્ચે સ્પેસ વધી જશે। વધુ સ્પેસિંગ કરવા માટે બીજા ઓપ્શન્સ આપેલા છે, તેના પર ક્લિક કરતા સ્પેસિંગ સેટ થઈ જશે। આવી જ રીતે સ્પેસિંગ ઘટાડી પણ શકાય છે। હવે જો આપણે પેરેગ્રાફની ઉપર કે નીચેના ભાગમાં સ્પેસ રાખવી છે તો તેના માટે લાઇન સ્પેસિંગમાં જ બે ઓપ્શન આપેલા છે, એડ સ્પેસ બિફોર પેરેગ્રાફ અને રિમૂવ સ્પેસ આફ્ટર પેરેગ્રાફ। અહીં પેરેગ્રાફ પછી સ્પેસ આપવામાં આવી છે। અહીં એડ સ્પેસ બિફોર પેરેગ્રાફ સિલેક્ટ કરતા પેરેગ્રાફની ઉપરના ભાગમાં સ્પેસ એડ થઈ જશે। જો આ સ્પેસ કાઢી નાખવી હોય તો ફરી લાઇન સ્પેસિંગમાં જશો, ત્યાં રિમૂવ સ્પેસ બિફોર પેરેગ્રાફ આવી ગયું હશે, તે સિલેક્ટ કરીએ એટલે તે સ્પેસ રિમૂવ થઈ જશે। અહીં લખેલી વિગતમાં બુલેટ્સ કે નંબર આપવા હોમ ટેબમાં બુલેટ્સ અને નંબરિંગ ટૂલ્સ આપવામાં આવેલ છે। આપણે જે ટોપિકમાં બુલેટ્સ કે નંબરિંગ આપવો છે તેને સિલેક્ટ કરીએ। બધા ટોપિક સિલેક્ટ કરી બુલેટ ટૂલ પર ક્લિક કરતા લિસ્ટ આવશે। જે બુલેટ પર કર્સર રાખશું તે બુલેટ નીચેના લિસ્ટમાં આવેલું બતાવશે। કોઈ પણ એક બુલેટ સિલેક્ટ કરશું એટલે તે ટોપિકમાં અપ્લાય થઈ જશે। અહીં લિસ્ટમાં આપેલા છે તેના કરતા વધુ બુલેટ જોઈતા હોય તો તેમાં ડિફાઇન ન્યૂ બુલેટ ઓપ્શન આપવામાં આવેલું છે, જેના પર ક્લિક કરતા ડાયલોગ બોક્સ ઓપન થશે। તેમાં સિમ્બોલ બટન આપવામાં આવેલું છે, તેના પર ક્લિક કરતા બીજું ડાયલોગ બોક્સ ઓપન થશે જેમાં અનેક સિમ્બોલ્સ આપેલા છે। કોઈ પણ સિમ્બોલ સિલેક્ટ કરી ડાયલોગ બોક્સમાં ઓકે આપો। અહીં બુલેટ ચેન્જ થઈ ગયેલા જોવા મળશે। હવે બુલેટ્સ પર કલર કરતા શીખીએ। બુલેટ ટૂલ્સ પર ક્લિક કરી ડિફાઇન ન્યૂ બુલેટમાં જઈ આવતા ડાયલોગ બોક્સમાં ફોન્ટ ઓપ્શન પર ક્લિક કરતા ડાયલોગ બોક્સ ઓપન થશે। એમાં કલરનું ઓપ્શન આપવામાં આવેલું છે। કોઈ કલર સિલેક્ટ કરી ઓકે બટન પ્રેસ કરીએ, બીજા ડાયલોગ બોક્સમાં ઓકે આપીએ, બુલેટનો કલર ચેન્જ થઈ ગયેલો જોવા મળશે। આપણે આવા સાદા બુલેટના બદલે પિક્ચરવાળા બુલેટ સેટ કરવા હોય તો બુલેટ ઓપ્શનમાં ડિફાઇન ન્યૂ બુલેટ પર ક્લિક કરતા ડાયલોગ બોક્સમાં પિક્ચર ઓપ્શન આપવામાં આવેલું છે, તેના પર ક્લિક કરતા બીજું ડાયલોગ બોક્સ ઓપન થશે। તેમાં પિક્ચર ટાઈપના સિમ્બોલ આપવામાં આવેલા છે। કોઈ પણ સિલેક્ટ કરી ઓકે આપી બીજા ડાયલોગ બોક્સમાં ઓકે આપતા પિક્ચર બુલેટ આવી જશે। જો બુલેટ્સ ના જોઈતા હોય તો ટોપિક લિસ્ટને સિલેક્ટ કરીએ, બુલેટ ટૂલ્સમાં જઈ ત્યાં નન ઓપ્શન પર ક્લિક કરીશું એટલે બુલેટ્સ રિમૂવ થઈ જશે। તે જ રીતે આપણે લિસ્ટમાં નંબર્સ આપવા છે તો નંબરિંગ ટૂલ્સમાં ક્લિક કરતા લિસ્ટ ઓપન થઈ જશે। જે મેથડથી નંબર જોઈએ છે તે સિલેક્ટ કરશું એટલે લિસ્ટમાં નંબરિંગ આવી જશે। નંબરિંગની વધુ સ્ટાઇલ મેળવવા માટે નંબરિંગ ટૂલમાં ડિફાઇન ન્યૂ નંબર ફોર્મેટ પર ક્લિક કરતા ડાયલોગ બોક્સ ઓપન થશે। તેમાં ઘણી બધી નંબર સ્ટાઇલ્સ આપવામાં આવી છે, જે સ્ટાઇલ જોઈતી હોય તે સિલેક્ટ કરી શકો છો। બાજુમાં ફોન્ટ ઓપ્શન દ્વારા કલર સિલેક્ટ કરી શકો છો। ડાયલોગ બોક્સમાં ઓકે આપતા આપણે સિલેક્ટ કરેલા કલરવાળા નંબરિંગ સેટ થઈ જશે। નંબરિંગને કોઈ અલગ નંબરથી શરૂ કરવા નંબરિંગમાં જઈ સેટ નંબરિંગ વેલ્યુ આપવામાં આવેલું છે, તેમાં ક્લિક કરતા ડાયલોગ બોક્સ ઓપન થશે જેમાં સેટ વેલ્યુ ફોર ઓપ્શન આપેલો છે। જ્યાંથી નંબર લિસ્ટ ચાલુ કરવું છે તે સિલેક્ટ કરીએ અને ઓકે આપતા નંબરિંગની સ્ટાર્ટિંગ વેલ્યુ બદલાઈ જશે।
जो नंबरिंग न जोईतू होय तो तेमा टूल्स मां नन ऑप्शन सिलेक्ट करता ते निकली जशे। हवे बुलेट्स अने नंबरिंग साथे सब टैब एटले के मेन बुलेट लिस्ट मां सब बुलेट आपवा छे तो तेना माटे पहला बुलेट स्टाइल अप्लाई करिए। हवे माइक्रोसॉफ्ट ऑफिस पछी सब लिस्ट बनाववू छे तो पहला एंटर आपिए, सब पॉइंट आपवा टैब की आपिए एटले सब टॉपिक थई जशे। अहीं माइक्रोसॉफ्ट वर्ड टाइप करी एंटर आपी एटले ऑटोमेटिकली बीजो सब पॉइंट आवी जशे। आम माइक्रोसॉफ्ट ऑफिस नू सब लिस्ट बनी जशे। हवे जो अहीं माइक्रोसॉफ्ट पावरपॉइंट नी अंदर पण सब लिस्ट करवू छे तो ते एंटर आपी टैब आपता सब पॉइंट क्रिएट थई जशे। लिस्ट रेडी थई जता एंटर आपी हवे फरी मेन पॉइंट पर जवू छे तो बैकस्पेस आपता मेन पॉइंट पर कर्सर पहुंची जशे। आम आपणे बुलेट्स अने नंबरिंग वडे लिस्ट अने सब लिस्ट बनावी शकीए।